જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય માતાજી કેમ છો બધા મિત્રો મજામાં ન્યૂઝ સ્ટડી સેવન યુટ્યુબ ચેનલ વતી હું નિકુંજ કેવડિયા તમારું ખૂબ ખૂબ હૃદયથી સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આ ન્યૂઝ સ્થડી સેવન એક હવે એવો પ્લેટફોર્મ ગુજરાતની અંદર બની રહ્યું છે કે જે સ્પર્ધાત્મક પરીક્ષા માટેનું કેન્દ્ર જે તમને તૈયારી કરાવે છે અને એટલી બધી તન તોડ મહેનત કરાવે છે કે કદાચ એક મોટા મોટા કોચિંગ ક્લાસીસની અંદર હજારો રૂપિયા ખર્ચીને તમે જે ભણો છો એ જ વસ્તુ તમને ફ્રી ઓફ કોસ્ટ શીખવાડું છું એનો મતલબ એવો થયો કે તમારે આ ચેનલમાં જોડાયેલા રહેવું પડશે અને લોકોને શેર કરવું પડશે આ બે કામ તમારા છે અને બાકીનું બધું જ કામ મારું છે લોકો સુધી પહોંચાડો લેક્ચર નંબર ચાર બેઝિક અંગ્રેજી અને તેનો આપણે આજે ચોથો લેક્ચર છે અત્યાર સુધીમાં પહેલી જુલાઈ બે હજાર વીસથી લઈ અને ઘણા બધા વિડીયો લેક્ચર અપલોડ થઈ ચૂક્યા છે દરરોજ સાંજે છ વાગે વિડીયો લેક્ચર આવે છે રવિવારે સાંજે પાંચ વાગે ટેસ્ટ આવે છે અત્યાર સુધીમાં એકવીસ જિલ્લાના લોકોએ ટેસ્ટ આપી દીધી છે અને એના માર્ક પણ તમને પોતાના ઇમેલ આઈડી ઉપર મળી એવી સરસ ભવ્ય સગવડતા જેમાં તમારે એક રૂપિયોને જ ચૂકવવાનો લાભ લઈ લો ને અને એવી જબરજસ્ત તંતોડ મહેનત કરો કે તમારું જે સપનું છે ને કે માતા પિતાને તમે દેખાડ્યું છે કે માતા પિતા આ મારું સપનું છે ને ગવર્મેન્ટ નોકરીમાં ગવર્મેન્ટ એક વખત હું નોકરી લઈને તમને દેખાડીશ એ સપનું તમારું પૂરું થશે શું કરવા ખબર છે રીઝનિંગ જેવો અઘરો વિષય કે જેની મસ મોટી ફી ચૂકવવી પડે છે એક રૂપિયો લીધા વગર આઠ ચેપ્ટરો તમને પહેલી તારીખથી મેં સ્ટાર્ટ કર્યું ને અત્યાર સુધીમાં આઠ ચેપ્ટરો શીખવાડી દીધા અને દરેક ચેપ્ટરના છ છ સાત સાત આઠ 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 લેક્ચર ભણાવ્યા છે અને છેલ્લે બબે ત્રણ ત્રણ ચાર ચાર લેકચર તો અપડેટ લેક્ચર છે જેની અંદર પરીક્ષામાં પૂછાયેલા આ જ દાખલાઓ બે હજાર એકથી લઈને બે હજાર સત્તર સુધીના શીખવાડ્યા તમે વિચાર તો કરો આપણે કોકની માટે પાંચ મિનિટને જ ફાળવતા અને તોય એનો પેમેન્ટ લઈ લઈશ હીરા ઘસવા જાઓ ને તો કલાક અડધી કલાક તમે અમતાં હીરા ઘસવા બેસો ને તો પગ મૂકો એટલે ત્યારથી તમારે કલાક શરૂ થાય અને તમે કાંઈ કામ ન કરો ને કલાક બેો ને તો તમને પેમેન્ટ મળે છે મને કાંઈ નથી મળતું તમારી તરફથી છતાંય હું રાત ઉજાગરા કરી દિવસો દિવસો રોજ મહેનત કરી અને તમારી પાછળ આટલો સમયનો ખર્ચ કરું છું ત્યારે તમે એટલું કામ કરી દેશો લોકો સુધી પહોંચાડજો અને શીખજો બેસજો નોટ પેન લઈને કારણ કે પછી જો આ હાથમાંથી વહી ગયું ને એકવાર ત્યારે આંસુ ડાય રડશો એનું કારણ છે કે જ્યાં સુધી આ એક સ્ટેજ ગુજરાતના લોકો સુધી પહોંચશે અને જ્યારે પણ એક એવું સર્જનાત્મક વાતાવરણ ઊભું થશે ત્યારે લોકો એ ખરેખર એવું કહેવા લાગ્યા છે કે સાહેબ તમે બહુ મહેનત કરાવો છો અને એટલી બધી તન તોડ મહેનત કરાવું છું કે કદાચ ન પૂછો વાત તમારા ટોટલ દાખલાઓ સોલ્વ કરાવી દઉં છું ન ખબર પડે ત્યાં તમને ગાઈડન્સ આપું છું મટિરિયલ આપું છું ટેસ્ટ લઉં છું બધું જ કરું છું અને તમારે ખાલી ટેસ્ટ દેવા ટીક કરવાનું છે પંદર મિનિટ બહેન પંદર ટપકાની ટીક કરી શકો તો રહેવા દો પરીક્ષા તૈયારી નથી કરવી અને નકરજો તમે મનમાં ઠાની લીધું છે કે મારે તૈયારી કરવાની છે બેસી જાઓ ગણિત મારે ગણવાનું છે વિડીયો લેક્ચર જોવાના છે અંગ્રેજી મારે શીખવાનું છે વિડીયો લેક્ચર જોવાના છે રીઝનિંગ મારે ભણવાનું છે વિડીયો લેક્ચર જોવાના છે આ એક જ વાત સવારથી લઈને સાંજ સુધી લેક્ચર જુઓ રિવિઝન કરો મટિરિયલ વાંચો દાખલા સોલ્વ કરો અંગ્રેજી સોલ્વ કરો અને અંગ્રેજીના સ્પેલિંગ શીખવાડો શીખો બે ત્રણ ચાર વાર પાંચ વાર બોલી જાઓ દસ દસ વાર બોલી જાઓ અને પછી એકવાર લખી નાખો અંગ્રેજી ન આવડે ને જાય ક્યાં એ મોટું આપણે એટલે એક વાત આ બેઝિક અંગ્રેજી આપણે શરૂ કર્યું છે પહેલી ઓગસ્ટથી અત્યાર સુધીમાં ત્રણ વિડીયો લેક્ચર અપલોડ થઈ ગયા છે અને ધીમે ધીમે સમયાંતરે રોજ આવ્યા કરે છે તમને ટાઈમ ટેબલની પણ ખબર હશે ન ખબર હોય તો મને એઇટ વન ડબલ ફાઇવ એઇટ ઝીરો એઇટ સિક્સ ઝીરો સેવન એક્યાશી પંચાવન આઠસો આઠ છસો સાત નંબર ઉપર જોઈને લખીને મોકલી દો એટલે અને હું લખ્યું છે જો સ્ક્રીનમાં ડાબી બાજુ છે ને તો સ્ક્રીનમાં તમે જુઓ છો કે ત્યાં તમે લખીને મોકલી દો એટલે તરત તમને જે કંઈ માહિતી જોતી હશે મટિરિયલ જોતા બધું જ આપીશ બસ ભણો શીખો અને એક વખત નોકરીએ લાગી જાઓ અત્યાર સુધીમાં તેત્રીસો લોકો જોડાઈ ગયા છે તમે વિચાર તો કરો એક મહિનાનો સમયગાળો એક મહિનોનું ઉપર દસ દીધા હવે આટલી કેપેસિટી હોય વિડિયો લેક્ચર કેટલા જોવાય છે તમને ખબર છે પાંત્રીસો કલાક ઉપર વિડિયો લેક્ચર જોવાઈ ગયા એનો મતલબ એવો થયો કે તમે રહી જવાના જો જોવાનું રહી જશે તો વિડિયો લેક્ચર જોવા મળો અને આજથી શરૂ કરો ચેપ્ટર નંબર પહેલું છે બેઝિક અંગ્રેજી જેમાં આપણે પહેલાં એબીસીડી શીખ્યા બરાબર એબીસીડી કક્કો બારકછરી વ્યંજન બધું એકવાર જોજો કારણ કે એવા લેક્ચર તમે તમારી જિંદગીમાં નહીં જોયા હોય અને પછી આપણે નામ શીખડું કે તમને બસ નીકળે તો ખબર તો હોય ને કે બાપુનગરની બસ છે અમદાવાદની બસ છે રાજકોટની વડોદરા સુરતની અંગ્રેજીમાં નામ અને પછી એની પછીના લેક્ચરમાં મેં તમને લગભગ અઠ્યાસી જેવા સ્પેલિંગ સોલ્વ શીખવાડ્યા હતા અને આજનો જે લેક્ચર છે એમાં આપણે ટોટલ સિત્તેર જેટલા સ્પેલિંગ શીખવાના છે અને આવડી જ એની ગેરંટી આપું છું તમને શીખશો ચાલો ત્યારે શરૂ કરીએ જો આજે કેવા શીખવાના સ્પેલિંગ ખબર છે પહોળા ઉચ્ચારવાળા હોય પહોળો ઉચ્ચાર કરવાનો એટલે આપણે એને પહોળો બોલવાનું છે અને એમાં આ બોલાતો હોય એવા બરાબર ઉચ્ચારવાળા શબ્દો આવા સ્પેલિંગ આપણે આજે શીખવાના છે અને કોનો ઉચ્ચાર આ થશે તો કે અહીંયા હું લખી દઉં છું બોક્સમાં એનો ઉચ્ચાર કોનો એનો સ્પેલિંગમાં વચ્ચે એ આવશે એનો માટે તમારે આ બોલવાનું છે ચાલો શરૂ કરીએ પહેલો સ્પેલિંગ ટુ આસ્ક આ સ્ક ટુ આસ્ક અને આસ્ક આગળ ટુ આવ્યું એટલે ખબર પડી ગઈ કે આ ક્રિયાપદ છે ક્રિયા દર્શાવતું પદ ક્રિયાપદ અને આની કંઈક કોઈ ક્રિયા હશે ટુ આસ્ક આસ્ક એટલે પૂછવું હું તમને પ્રશ્ન પૂછું ત્યારે આઈ આસ્ક યુ હું તમને પૂછું છું હી આસ્ક મી તેણે મને પૂછ્યું શી આસ્ક હર તેણે તેણીએ તેણીને પૂછ્યું તો આસ્ક એટલે પાછળ ઈડી તો આ જે ભૂતકાળના રૂપો દ્વારા કે વર્તમાનના રૂપો દ્વારા જ્યારે આસ્કનું ઉચ્ચારણ થાય ત્યારે સમજવાનું કે તેનો અર્થ થાય પૂછવું હાલો બીજો સ્પેલિંગ એ એફ ટી ઈ આર આ ફળ તો બોલવાનો ટી આર ટર આફ્ટર એક જાદુ આપું હમ હા તો પાડો જોજો ટી ઈ આર એટલે ટર બોલવાનું અંગ્રેજી ગમે ત્યાં સ્પેલિંગ આવે ટીઈ આર એટલે ટર ટીઆર એટલે ટર ટી ઈ આર એટલે ટર ટી ઈઆર એટલે ટર તો હે ટી કાઢીને પી ચોંટાડી દઉં તો પીઈ આર એટલે પર થાય ને અને પી કાઢીને બી ચોંટાડી દઉં તો બીઈ આર એટલે બર તો ટર પર બર ટી ઈ આર પીઆર બી આર હે ને અને એમ ચોંટાડી દઉં તો મર થાય સ્પેલિંગ બનાવવા માટે આ ટેકનોલોજી આ ટ્રીક ઉપયોગી છે જો અહીંયા શું તું આફ એટલું તો આવડે ને આફ અને અહીંયા શું લખ્યું ટર જુઓ બીજું એક સ્પેલિંગ પી એટલે પે અને અહીંયા જોવો જોઈએ પીઈ પર જોજો કન્ઝ્યુ અને પાછળ શું છે મર એમ ઈ મેં તો તમને લોજિકનો ઉપયોગ શીખવાડ્યો હે તો આ રીતે યાદ રાખવાનું ટીઆર એટલે ટર પીઆર એટલે પર અને બીઈ એટલે બર એમ એટલે મર તો અહીંયા છે આફ આ તો આ આવ્યું એટલે મેં તમને આ થોડુંક વચ્ચે એડવર્ટાઇઝ તરીકે લીધું એડવર્ટાઈઝ ગાઈ લખો જોઈએ આફ્ટર આફ્ટર એટલે પછી નેક્સ્ટ ડબલ્યુઆર નું કાંઈ બોલવાનું ડબલ્યુ ઉચ્ચારણ કરવા નથી આન્સર તો એન એસ ડબલ્યુ ઇ આર આન્સર આન્સર તો આપો આન્સર નો શું થાય જવાબ આન્સર એટલે જવાબ હાલો પછી બી એ એસ વાંચો તો બાસ્ક આ આથી પહોળો બોલોનો બાસ્ક આન્સર આફ્ટર આસ્ક જોયું હું એનો ઉચ્ચાર આ કરું છું અને પહોળો ઉચ્ચાર કરું છું બાસ્ક અને આને શું વંચાય કેટ કે ઈટી એટલે કેટ તો બાસ કેટ બાસ્કેટ એટલે ટોપલી ને આવડશે ચાલો એન પછી બી આર એન સી એચ બ્રાન્ચ અને બ્રાન્ચ એટલે શાખા અથવા તો ડાળી જો બેંક હોય ને એ મુખ્ય બેંક હોય માનો કે એસબીઆઈ બેન્ક છે એ મુખ્ય બેંક હોય બરાબર કોઈ એક શહેરમાં પછી તેના દ્વારા જો કોઈ બીજાને વહીવટ સોંપવામાં આવે અને નાની નાની પેટા બ્રાન્ચ ખોલવામાં આવે પેટા શાખાઓ ખોલવામાં આવે તો દરેક શાખાને શું કહેવાય બ્રાન્ચ એસબીઆઈની બ્રાન્ચે હું ગયો તો કેવાય ને ઓકે પછી બ્રાન્ચ એટલે ડાળી પણ થાય વૃક્ષ હોય એનું મોટું થડ હોય અને થડમાંથી ઘણી અલગ અલગ ડાળીઓ ફૂટતી હોય તો એ ડાળીને શું કહેવાય બ્રાન્ચ એટલે વૃક્ષોની ડાળીની બધી શાખાઓ બ્રાન્ચ એટલે ડાળી તો આ જે છે તે આ રીતે યાદ રાખાય બ્રાન્ચ પછી બીજું એક સ્પેલિંગ લખું જી એલ એ ડબલ એસ ગ્લા ગ્લાસ અને ડબલ એસ છે અને શું બન જાય ગ્લાસ ગ્લાસ એટલે ગ્લાસ નહીં કાચ ઘણા કે આપણે ઓલું પાણી પીવાનો જે ગ્લાસ આવે ને એ ગ્લાસ ગ્લાસ એ વાત સાચી પણ એ કાચનો હોય ને તો જ એને ગ્લાસ કહેવાય તો ગ્લાસ એટલે કાચ આપણે જે વિન્ડોઝ હોય ને વિન્ડો બારીઓ એ બારીઓની અંદર ગ્લાસ નખાવીએ કાચ નખાવીએ સનગ્લાસ હે ને એટલે સૂર્ય સામે રક્ષણ આપે તેવા કાચ બુલેટ બુલેટ પ્રૂફ ગ્લાસ બસ હોય ને એની જે બારી હોય ને વિન્ડો એની ઉપર બુલેટ પ્રૂફ એની ઉપર કંઈક કંઈક માનો કે કોઈ શૂટિંગ થયું હોય ને કદાચ કોઈ સંજોગો કંઈક ગોળીબોળી બંદૂકથી લગાવી હોય તો પછી એને બહુ અસર ન થાય અને બહુ ભારે ભરખમ મજબૂતાવાળા એ કાચ હોય છે બરાબર બુલેટ બુલેટ પ્રૂફ કાચ તો ગ્લાસ એટલે કાચ આપણા જે ચશ્મા હોય ને ચશ્માના જે કાચ હોય ને એને ઇંગ્લિશમાં ગ્લાસ કહેવાય અને એ જો સૂર્ય સામે રક્ષણ આપતા હોય તો સન ગ્લાસ સિમ્પલ ગ્લાસ એટલે કાચ પછી છે એફ એ એસ ટી ફાસ્ટ ફાસ્ટ એટલે ઝડપી બરાબર હું તમને એક બીજી વાત કહી દઉં અત્યારે સાતમ આઠમનો સમયગાળો ચાલે છે બરાબર પૂરો થઈ ગયો ચાલે છે ચાલે છે ઓકે ફાસ્ટ એટલે ઝડપી અને એફ એ એસ ટી ફાસ્ટ એટલે ઉપવાસ પણ થાય આપણે ઉપવાસ કરીએ ને ભાઈ એક એક આપણે આખો દિવસ જમવાનું નહીં અને ભગવાનનું ભજન કીર્તન કરવાનું અને શાંતિથી ખાધ્યા વગરનું ટૂંકમાં રહેવાનું આખો દિવસ ઉપવાસ એ ઉપવાસને શું કહેવાય ફાસ્ટ બરાબર અને એટલા માટે જરૂરી છે કે આપણા શરીરમાં વધારે પ્રમાણમાં જો જમાઈ ગયું હોય થોડા દિવસોથી તો પછી એ શરીરનું સંતુલન કરવા માટે થઈ અને એ જે કાંઈ વધારે ભોજન થઈ ગયું હોય તે અપાચિત રહે આપણા શરીરમાં અને પછી એનો જેને કહેવાય કે ઝેર બની જતું હોય ઘણી વખત એટલે આપણને પછી પેટમાં દુખાવો થતો હોય ઉપડતો હોય એ બધું એડજસ્ટ કરવા માટે થઈ અને દસ દિવસે કે પંદર દિવસે એક વખત ઉપવાસ કરવામાં આવે છે ને એટલે એ પછી અગિયારસના ઉપવાસ હોય કોઈ વાર રહીને ઉપવાસ કરે કોઈ શનિવારને ઉપવાસ કરે એ બાને ભગવાનનું નામ લઈ અને એની સાથે ઉપવાસને જોડે છે જેથી કરીને આપણા શરીરની જે સમતુલા એ જળવાઈ રહે ખ્યાલ પડ્યો એટલે એ થયું ફાસ્ટ ફાસ્ટ એટલે ઉપવાસ પણ થાય અને ફાસ્ટ એટલે ઝડપી પણ થાય તો જો ફાસ્ટ એટલે ઉપવાસ મેં સ્પેલિંગ અહીંયા લખ્યો છે ફાસ્ટ ઉપરથી પણ ઘણા બધા બને છે જેમ કે એફ કાઢીને એલ લગાવી દો તો લાસ્ટ બરાબર અને લાસ્ટ એટલે છેલ્લું બરાબર પછી એલ કાઢીને પી લગાવી દો એટલે પાસ્ટ પાસ્ટ એટલે ભૂત તમને થાય પાસ્ટ એટલે તો ભૂત કાળ ન થાય નો થાય ટેન્સ એટલે કાળ

પછી એક છે વાસ્ટ ડબલ્યુ એસ ટી વાસ્ત એટલે વિશાળ બરાબર વાસ્ત એટલે પહોળો વિશાળ એમ પણ થાય અથવા તો પહોળો એવો અર્થ થાય વાસ્ટ તો આવી રીતે ઘણા બધા સ્પેલિંગો એસ ટી ઉપરથી બને છે એ એસ ટી ઉપરથી જો એ એટલે આ ઉચ્ચાર કરવાનો છે પહોળો ઉચ્ચાર બીજા સ્પેલિંગ જોઈએ એક સ્પેલિંગ છે એચ એ એલ એફ અહીંયા એલનો કોઈ ઉચ્ચાર કરવાનો નથી એલને તમારે બોલવાનો જ નથી પણ સ્પેલિંગમાં આવે છે તો આ એચ એટલે હા અને એફ એટલે ફ હાફ હાફ એટલે અડધું બરાબર મંચુરિયન લેવા જાઓ હાફ મંચુરિયન આપજો ત્યારે એ વખતે સ્પેલિંગ વિચારવાનો કે એચ એ એલ એફ આમ થયું આપણે ઊભા ઉભા કામ શું હોય છે એ બનાવે ત્યાં સુધી આપણે સ્પેલિંગ યાદ કરવાનું હાફ મન્ચુરિયન આપજો એચ એ એલ એફ એમાં એલ નથી બોલવાનો ખબર પડે છે ને આપણે મોટે જ બોલીએ ને એલ નથી બોલવાનું તો ઓલો ચટણી નાખી દે ચટણી નથી નાખવાની એટલે એલ નથી બોલવાનો એમ કાંઈ વાંધો નહીં હાલો યાદ રહી ગયો એચ એ એલ એફ હા હવે મંચુરિયન લેવા જાને તો બોલજો આવડી જશે હાલો હવે આપણે કોની સાટું મન્ચુરિયન લાવવાનું તો કે પપ્પાએ કીધું એટલે પપ્પાનો સ્પેલિંગ એફ એ એટલે ફા મેં તમને કીધું હતું ટી એચનું શું બોલવાનું ધ અને ઇ આર એટલે અર એફ એ ટી એચ ઈ આર ફાધર ફાધર એટલે પિતા બરાબર પછી પી એલ એટલે પ્લા ટ ન ટો અડધો બોલવાનો પ્લાન્ટ તો પ્લાન્ટ એટલે છોડ છોડવો હોય ને પ્લાન્ટ કહેવાય પછી છે એમ એટલે માં આર એટલે ર માર અને સી એચ એટલે ચ શું થાય માર્ચ માર્ચ હવે આ માર્ચ એટલે માર્ચ મહિનો પણ થાય અને જ્યારે આર્મી એનસીસી નેવી એરફોર્સ એ બધાના પ્લાટૂન હોય અને એ જ્યારે આગળ કૂચ કરતું હોય ને એક દો એક દો એક તેને માર્ચ કહેવાય તો એને કહેવાય કૂચ બરાબર માર્ચ પાસ્ટ ખબર પડે છે તો દિલ્હીની અંદર જ્યારે પરેડ યોજાતી હોય ત્યારે પરેડ શું કરે છે કૂચ કરે છે અને કૂચને શું કહેવાય માર્ચ માર્ચ પાસ્ટ બરાબર તો માર્ચ પાસ એવી રીતે આપણે સ્પેલિંગને યાદ રાખી લઈએ માર્ચ એટલે કૂચ બરાબર એમ એ આર સી એચ હજી અહીંયા જુઓ માર એટલે એમ એ આર માર પછી કે એટલે કે ઈ અને ટ એટલે ટી માર્કેટ માર્કેટ એટલે બજાર બરાબર આપણે જ્યારે કોઈ વસ્તુ ખરીદવા જઈએ છીએ ક્યાં જઈએ બજારમાં માર્કેટમાં માર્કેટનો સ્પેલિંગ ત્યારે ઊભા ઊભા યાદ કરવાનો સ્પેલિંગ અને પછી શાક ખરીદવાનું અથવા વસ્તુઓ ખરીદવાનું માર એમ આર કે ઈ ટી કેટ માર્કેટ એટલે બજાર અને પછી શરૂ કરી દેવાનું ખરીદવાનું સ્પેલિંગો આવી રીતે યાદ રહી જાય અને જો બે વખત આવું કરો ને ત્રણ વખત આવું કરો ને સ્પેલિંગને તમારે લખવો ન પડે ને કાંઈની વાત થાય પૂરી ચાલો નેક્સ્ટ સ્પેલિંગો જોઈએ માર્કેટનો સ્પેલિંગ ફરીથી યાદ કરો તો એમ એ આર કે ઇટી ઈટી ભૂસ નાખો તમે અહીંયાથી શું થયું માર્ક એમ એ આર કે અને માર્ક જે તમારે લાવવાના છે ક્યાં સ્પર્ધાત્મક પરીક્ષાની જે કંઈ પરીક્ષા આપો છો એમાં અને શું કરવાનું છે ન કરી લાગો ને માટે હું જોઈશે માર્ક યા માર્ક માર્ક એટલે ગુણ બરાબર એમ કાઢીને પી લગાડી દો પાર્ક પાર્ક એટલે જગ્યા બરાબર અથવા તો બગીચો આપણે જ્યાં ફરવા માટે ફરવાલાયક જગ્યા પાર્ક કેમ લાગ્યું આવડે છે આવડશે હા તો પાડો જો પી કાઢીને ડી લગાડી દો ડાર્ક ડાર્ક એટલે અંધારું અથવા તો ઘાટું પણ થાય અંધારું અથવા તો ડાર્ક એટલે ઘાટું આપણે કલર બહુ ડાર્ક છે બહુ ઘાટો છે અને ડાર્ક એટલે અંધારું એની ઉપરથી એક સ્પેલિંગ બને છે ડાર્કનેસ બરાબર અંધાર્યું એવી રીતે આ ડાર્ક એટલે અંધારું અથવા તો ઘાટું હવે બીજા સ્પેલિંગો થોડા જોઈએ નેક્સ્ટ સી એ આર તો આખા ગામને આવડે સી એટલે ક અને એ એટલે આ તો કા ર તો સી એ આર કાર એટલે મોટર કાર અને કાર લઈને આપણે ક્યાં જવાનું હોય દૂર દૂર જવાનું હોય ને તો બહુ દૂર જવું હોય ને તો દૂર દૂરને અંગ્રેજીમાં કહેવાય ફાર અને ફારનો સ્પેલિંગ જાતે બનાવો તો એફ એ આર ફાર એટલે દૂર મોટર કાર લઈને જવું છે ક્યાં તો કે ફાર 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 દૂર 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 યાદ રહી જાય કાર ફાર હાલો એચ ઈ એ અહીંયા ખાસ ધ્યાન રાખજો એ વધારાનો છે આને બોલાય હા અને પછી તો આર ટી ર ટ હાર્ટ હાર્ટ એટલે હૃદય હું તમને શીખવાડતી વખતે મારું હૃદય કાઢીને મૂકી દઉં છું અહીંયા કારણ કે એટલી બધી મહેનત એની પાછળ કરું છું ઝીણી ઝીણી વસ્તુને મગજમાં આમ ટાંકણીની જેમ ખોસતો જાઉં છું કે જો બેટા આ અહીંયા છે આ અહીંયા છે અહીંયા છે અને તૈયારી કરવી છે એટલે આ તો કરવું પડશે એની પાછળ મથવું પડશે એટલું ડિટેલમાં શીખશો ત્યારે માઇન્ડ થોડુંક યાદ રહેશે સમજાય છે હાર્ટ એટલે હૃદય અને હાર્ટમાં શું છે એક ફોલ્ટ છે શું ફોલ્ટ છે વચ્ચે ઈ આવે છે મારે હાર્ટમાં ફોલ્ટ નથી પાછો હા તમારા હાર્ટમાં જ નથી હાર્ટમાં એટલે સ્પેલિંગમાં ફોલ્ટ છે ફોલ્ટ નથી આ યાદ રાખવા માટે આવું કહું છું અહીંયા વચ્ચે શું છે ઈ છે કોણ છે ઈ હાર્ટમાં કોણ છે ઈ યાદ રહી જાય ને તો સ્પેલિંગ શું છે હાર્ટનો સ્પેલિંગ છે આવો જ તે જો એચ એ આર ટી વચ્ચે કોણ છે ઈ તો હાર્ટ આ રીતે સ્પેલિંગ યાદ રખાય તો હાર્ટનો સ્પેલિંગ રેગ્યુલર જ તે એચ એ આર ટી પણ વચ્ચે કોણ છે ઈ હાર્ટમાં કોણ છે વચ્ચે ઈ કોણ ઇ બરાબર તો હાર્ટનો સ્પેલિંગ યાદ રહી ગયો હાર્ટ એટલે હૃદય હવે પછી આ હાર્ટનો સ્પેલિંગ આપણને જો આવો યાદ જ હતો એચ કાઢીને સી ચોંટા દો એટલે કાર્ટ થઈ જાય હે ને સી એ આર ટી કાર્ટ સી એઆર ટી તો ગાડા તો એ ગાડા ગાડાને કાર્ટ કહેવાય એટલે ગાડું હવે આગળ બળદ માટેનો બળદ ગાડું લખો ને તો આગળ બળદ લગાડી દેવાનું કે બળદ કાર્ટ એમ નહીં ઇંગ્લિશ લગાડવાનું બળદ એટલે બુલોક બુલો કાર્ટ એટલે બળદ ગાડું

તો આવી રીતે હેન્ડ અને આર્મ બે શબ્દો વપરાય છે હાથ માટે ચાલો આગળ એફ લગાડી દો તો શું થઈ જાય ફાર્મ અને ફાર્મ એટલે તમને ખબર છે ખેતર બરાબર આપણે કહેવાય ફાર્મમાં જવું છે પણ આગળ ગુજરાતી કરે ને તો ખબર પડે ખેતરમાં જવું છે ખરેખર ફાર્મ શબ્દ છે અંગ્રેજી કરીને એને ખૂબ મહત્ત્વ વધારે આપી દીધું છે બાકી ખરેખર મોટું ખેતર હોય ને એને ફાર્મ કહેવાય એફ એ આર એમ ફાર્મ બહુ પછી ફાર્મમાં જઈએ તો આપણી જિંદગીનું થોડુંક નુકસાન થાય કારણ કે આપણે કામ ધંધા ભૂલી જઈએ અને માત્ર ફરવામાં રહીએ તો મેળ ન પડે એટલે ફામે જવાનું બંધ કરી તૈયારી કરી અને જો તેમ નકરા ફામે જશો તો પછી શું થાય મોટું નુકસાન થાય કોનું તો કે કેરિયરનું તો શું થાય નુકસાન નુકસાનને અંગ્રેજીમાં કહેવાય હામ એચ એ આર એમ હામ એટલે નુકસાન બરાબર તો આવી રીતે યાદ રાખવાના સ્પેલિંગો એક સ્પેલિંગ છે ને એ થોડોક અપવાદ છે જુઓ ધ્યાન આપજો ઈ સ્પેલિંગ આવો છે ટુ એલ એ યુ જી એચ એલ એ એટલે લા અને એચ આખા જોડકાના ટુકડાને ફટાકડાનો ફ વંચાય એચ એટલે ફ તો લા ફ અને લાફ એટલે હસવું બરાબર લાફ એટલે હસવું તો આ રીતે આ લાફ સ્પેલિંગ એલ એ યુજીએચ બરાબર યુજીએચનું જોડકું આરે રાખવાનું એલ એ એટલે લા અને યુજીએચ એટલે ફ લાફ અને લાવું ઘ નથી વાંચવાનું તેમ તમારે નથી કરવાનું હું કહું એમ કરવાનું બરાબર લાફ એટલે હસવું ચાલો આગળ વધીએ એ આર ઈ આર એટલે છે આ છે ને ઈઝનું બહુવચન છે આપણે કહેતા હી ઈઝ તે છે તો એવી રીતે આ એનું બહુ વચન છે કે યુ આર બહુવચન શબ્દોની સાથે આર આવે અને એક વચન સાથે ઈઝ આવે આઈ સાથે એમ આવે આઈ એમ બરાબર હી ઇઝ શી ઇઝ ઇટ ઇઝ વિવેક ઇઝ નિકુંજ ઇઝ તો એ બધા સાથે ઇઝ આવે અને યુ આર ધે આર વી આર બોયસ આર તો બહુવચન શબ્દો હોય એની સાથે આર આવે ચાલો પછી ટુ એટલે ખબર પડી કે ક્રિયા પદ આવવાનું છે બી એ એટલે બા ર એટલે આર અને ક એટલે કે વાંચો તો બાર્ક અને બાર્ક એટલે ભસવું કૂતરું ભસતું હોય તો એને કહેવાય બાર્ક ધ ડોગ ઇઝ બાર્કિંગ અ ડોગ ઇઝ બાર્કિંગ બરાબર એક કૂતરું ભસી રહ્યું છે બાર્ક એટલે ભસવું અને બી કાઢીને એમ લગાડજો એટલે માર્ક અને માર્કનું જ મેં તમને કીધું ગુણ બરાબર ચાલો એલ એ આર લાર જી ઈ જી ઈ માટે જ લાર્જ લાર્જ એટલે મોટું બરાબર લાર્જ એટલે મોટું વિશાળ આગળ જી એ આર અને શું બનશે ગાર અને ડી ડીઈ એન ડન પી ઈ એન પણ અહીંયા છે ને આગળ એક શબ્દ આપ્યો કુટ કટકો આપ્યો છે એટલે અહીંયાનું ડેન નથી વાંચવાનું ડન વાંચવાનું છે ગાર ડન અને ગાર ડન એટલે બાગ અથવા તો બગીચો એમ એ આર માર અને ચ માર્ચ અને તમને ખબર છે માર્ચ એટલે માર્ચ મહિનો અને આગળ હમણાં મેં તમને કીધું હતું કે માર્ચ એટલે શું એટલે કૂચ હે ને પરેડની અંદર થતી હોતી આ માર્ચ મહિનાની વાત છે સ્પેલિંગ બે એક જ છે માર્ચ એટલે કૂચ પણ થાય માર્ચ એટલે મહિનો પણ થાય કેમ લાગશે ફાયું જો એફ એ આર ફાર અને મેં તમને ઓલું શીખવાડ્યું હતું હમણાં ઓલું ટર ને પર ને મર ને એમાં મર લગાડી દઈ ફાર્મર ને ફાર્મર એટલે ખેડૂત બરાબર ફાર્મર એટલે ખેડૂત ચાલો બે સ્પેલિંગ છે એ બે સ્પેલિંગ આપણે લખી લઈએ હવે એટલે પછી આખી પેટર્ન ચેન્જ કરવાની છે બરાબર આપણે આવાળા હતા ને પછી આપણે હવે ઈ વાળા જોવાના છે ગ્લાસ અને તમને ખબર છે કે ગ્લાસ એટલે કાચ પણ થાય અને હવે કહી દઉં ગ્લાસ એટલે પવાલું પણ થાય આપણે પવાલું આવે ને ગ્લાસ કહેવાય સ્ટીલનું પવાલું અથવા પિયાલો એ બધાને ગ્લાસ કહેવાય અને ક્લાસ સી એલ એ ડબલ એસ તો ક્લાસ એટલે વર્ગ જો સી એલ એટલે ક્લા અને ડબલ એસ એટલે સ તો ક્લાસ એટલે વર્ગ પછી હજી સ્પેલિંગ બનાવે તો ઢગલો બને બધા લખવા રહી તો પૂરું થઈ જાય બધું હે ને સમય બીઓ જાય એ રસ્તામાં વચ્ચે આવે એમ પાકા કરવા મળવાના પછી અત્યારે ટેકનિક શીખવાડું છું જેમ જેમ રસ્તામાં નવો સ્પેલિંગ આવે એ વખતે એ પાકો કરી નાખવાનો સ્પેશિયલ એને એટલું બે હાય નહીં કાંઈ અને એ પ્રેક્ટિસ કરવાથી આવડી જાય પછી પી એ ડબલ એસ પાસ બરાબર એટલે જે ઉમેદવાર પાસ થયો હોય તે પાસ એટલે પાસ સફળ બરાબર તો આવી રીતે આ સ્પેલિંગો આપણે અત્યારે કયા જોયા પહોળા આ ઉચ્ચારવાળા શબ્દો હોય તેવા હવે આપણે જોઈએ ઈ રસ્વ ટૂંકો થતો હોય તેવો ઈ ઈ આપણે બોલીએ ને ઈ પણ એમાં ટૂંકો થતો હોય તેવો રસ્વ થતો હોય તેવો જોઈએ ચાલો હવે એવા બધા સ્પેલિંગો હવે હવે શીખવાના છે ઈ રસ્વ ટૂંકા ઉચ્ચારવાળા શબ્દો પહેલો સ્પેલિંગ આઈ એન આને શું વચાય તો કે ઈન વંચાય શું ઈન ઇન એટલે અંદર બરાબર અ બુક ઇઝ ઇન ધ ટેબલ અથવા ઇન ધ બોક્સ એક પુસ્તક ખાનામાં છે જ્યારે કોઈ વસ્તુ પહેલેથી જ પડી હોય જેને તમારે અત્યારે મૂકતા નથી પહેલેથી ઓલરેડી પડી છે તેવી વસ્તુની વાત કરવા માટે ઇન વપરાય બરાબર કોઈ વસ્તુ પહેલેથી જ ઓલરેડી અંદર છે પણ જ્યારે કોઈ વસ્તુને તમે દાખલ કરો છો ત્યારે ક્રિયાશીલ છે અને એક જગ્યાથી બીજી જગ્યાએ વસ્તુની ક્રિયા શરૂ હોય અને તમારે અંદર જવાનું હોય દાખલ કરવાનું હોય ત્યારે ઇન ટુ વપરાય જેમ કે સમજાવું જુઓ એક પેન છે અને પહેલેથી ખાનામાં પડી છે તો અ પેન ઇઝ ઇન ધ ડ્રોવર તો ત્યાં શું પહેલેથી પડી હતી એટલે મેં ઇન ધ ડ્રોવર શબ્દ વાપર્યો પણ હવે હું જ્યારે ક્લાસની અંદર જાઉં છું ત્યારે હું પહેલેથી અંદર નહોતો હું પહેલાં બહાર હતો અને હવે હું ક્લાસમાં દાખલ થાઉં છું ત્યારે હું પહેલેથી ઓલરેડી અંદર હતો નહીં હવે હું બહારથી અંદર દાખલ થાવું છું એટલે મારે ક્રિયા શરૂ થઈ અંદર દાખલ થવાની અને એને જ્યારે અંદર શબ્દ વાપરો હોય ત્યારે ઇન્ટુ આઈ એમ ગોઈંગ હું જઈ રહ્યો છું ઇન્ટુ ધ ક્લાસરૂમ વર્ગખંડમાં ઉચ્ચાર ગુજરાતીમાં બંનેનો સરખો જ થાય માં ખાનામાં પેન છે વર્ગખંડમાં જઈ રહ્યો છું માં ઉચ્ચાર થાય છે પણ બંનેમાં ઇંગ્લિશ સ્પેલિંગ વેરિયન્ટ છે અલગ અલગ છે કેવી રીતે તો કે પહેલેથી કોઈ વસ્તુ અંદર પડી છે તો ઇન પણ જ્યારે બહારથી અંદર કોઈ વસ્તુ દાખલ થાય છે ક્રિયા કરીને ત્યારે ઇન ટુ આઈ એમ ગોઈંગ ઇન ધ ક્લાસરૂમ અ પેન ઇઝ ઇન ધ બોક્સ સિમ્પલ તો આવી રીતે તમારે ઇન અને ઇન ટુ અને ઇન નો સ્પેલિંગ હવે અહીંયા લખી નાખું આરે આરે એવું છે તો ઇન અને પાછળ ટુ માટે ટી ઓ ઇન ટુ બરાબર તો કે ઇન ટુ એટલે અંદર પણ ક્યારે તો કે બહારથી અંદર દાખલ થાય છે ત્યારે ફાવશે ચાલો ઇન આવડ્યું કાંઈ નહીં હવે ઇન પછી અહીંયા આગળ પી લગાડી દો તો પીન થઈ જાય અને પીન એટલે ટાચણી બરાબર કોઈ વસ્તુને ટીંગાડવા માટે અથવા તો દિવાલની અંદર ખોસવાની હોય ટાચણી બરાબર કોઈ વસ્તુ સાથે ચીપકાવાની હોય અંદર ખોસીને એની સાથે જોડવાની જેમ કે પેપર હોય એનું બંચ હોય ને એને ટાચણીથી જોડવામાં આવે તો એ ટાચણી એટલે પીન ડબલ્યુ આઈ એટલે વી અને ટી એચ એટલે થ અહીંયા થ વાપરવાનો છે ધ નહીં વિથ બરાબર વિથ ન બોલાય વિથ વિથ એટલે સાથે વિથ એટલે સાથે માય ફાધર ઇઝ મારા પપ્પા છે ઓલવેઝ હંમેશા વિથ મી મારી સાથે માય ફાધર ઇઝ ઓલવેઝ વિથ મી મારા પપ્પા મારી સાથે છે માય મધર ઇઝ ઓલવેઝ વિથ મી પછી આખું આખું ઘર લઈ લેવાનું અને વાક્ય બોલવાના આવડે નોવડેન જાય ક્યાં માય મધર ઇઝ ઓલવેઝ વિથ મી માય સિસ્ટર ઇઝ ઓલવેઝ વિથ મી માય ટીચર ઇઝ ઓલવેઝ વિથ મી યુ આર ઓલવેઝ વિથ મી હે ને મારું બોલવાનું અંદર કે આઈ એમ ઓલવેઝ વિથ યુ હું તો હંમેશા તમારી સાથે છું કેમ લાગ્યું મજા આવશે આમ કરવાનું પછી તમે છે અમારે અંગ્રેજી બોલતાય શીખવું છે એ મારી ઉપર છોડી દો ને હું શીખવાડું એમ કામ કરો અત્યારે સ્પેલિંગ શીખો બરોબર બાકીનું બધું પછી એક આરે મને કે આપણે શું કહેવાય કે કંઈક પંજાબી સરસ મજાનું શાક બનાવવું ભાઈ અને એ ખારે બધું જે કાપ કર્યું એ ખાતે ઢગલો કરીને તાવળો એટલે તવામાં નાખી દો તો શું થાય દશા પંજાબીનો કાંઈ સ્વાદ ન આવે આવે ન આવે લાગે જ નહીં પંજાબી છે એટલું રીંગણા શાક કર્યું લાગે બધું એના કરતાં જ્યારે સમયાંતરે જે જે વસ્તુ નાખવાની હોય અને એની જે કંઈક સોડમ આવતી હોય સુગંધ આવતી હોય અને પછી એ જે શાક તૈયાર થાય એક પછી એક પછી એક વસ્તુ નાખવાથી શાક તૈયાર થાય અને એની મીઠાશ કંઈક અલગ હોય એમ પહેલાં તમે પાયો શીખો એક પછી એક પછી એક વિડીયો લેક્ચરની અંદર અને જે મીઠાશ આવશે કંઈક અલગ આવશે એનું પરિણામ બહુ સારું આવશે ચાલો વિથ હવે કાંઈ નથી કરવાનું હવે શું કરવાનું ડબલ્યુ એચ આઈ સી એચ જો અને વંચાય આ એટલે ઈ વી અને સી એચ એટલે ચ તો વીચ હવે આ વીચ એટલે શું ખાસ આના બે અર્થ થાય જ્યારે કોઈ વાક્યની શરૂઆતમાં હોય અને પ્રશ્ન પૂછવા માટે વપરાણું હોય ત્યારે વીચ શબ્દનો અર્થ થાય કયું કઈ કયો કયા આવો આવો અર્થ થાય હું એમ પૂછું કે વીચ પેન કઈ પેન વીચ બોય કયો છોકરો પડે છે કે બુક બુક કઈ પડ્યો ઓકે હવે આ જ વીચ શબ્દ જ્યારે કોઈ વાક્યમાં બે વાક્યને જોડતી વખતે વચ્ચે વપરાતો હોય ત્યારે એનો અર્થ થાય જે આપણે કેતા હું મારા મામાના ઘરે ગયો જે વાળીએ ગયા હતા બે વાક્યો છે મામા વાળીએ ગયા હતા હું મામા ઘરે ગયો પણ વચ્ચે મેં શું મૂક્યું જે તો અહીંયા વસ્તુની વાત કરવાની હોય ત્યારે જ વીચ વાપરવાનું તો ત્યાં વાપરવાનું છે હું બરાબર કે જે મામા ઘરે ગયા હતા ત્યાં હું વાપરવાનું છે પણ વીચ છે તે વસ્તુ માટે કે આઈ લાઇક ધીસ પેન મને આ પેન ગમે છે વીચ ઇઝ વેરી બ્યુટિફુલ તે ખૂબ સુંદર છે મેં પેન છે તે વસ્તુવાચક શબ્દ છે એટલે તેના માટે શબ્દ વાપરો વિચ આઈ લાઇક ધીસ પેન મને આ પેન ગમે છે વિચ ઇઝ વેરી બ્યુટિફુલ જે ખૂબ સુંદર છે તો વિચ એટલે જે તો અહીંયા છે ને બે કયા કયા શબ્દ કીધા તો કયો કઈ કયો કય કયું કયા અને જો વાક્યની વચ્ચે વપરાય તો શું જે સિમ્પલ ચાલો આ સંયોજક તરીકે વપરાય બે વાક્યોને જોડવા માટે વગર ફેવિકો લે બરાબર વીચ છે વીચ છે હુ છે હુમ છે હુસ છે વેન છે આ બધા જ એ સંયોજકનો જ્યારે ટોપિક લેશું ત્યારે વિગતે શીખવાડીશ પણ અત્યારે આ ગુજરાતીના સ્પેલિંગો પાક અંગ્રેજી ગુજરાતી સ્પેલિંગનું જે ટ્રાન્ઝેક્શન છે એ પાકું કરી લ્યો ચાલો આગળ ટી આઈ એન ટીન ટીન એટલે પતરું બરાબર અહીંયા વાડો લીટો પડતો ટીન એટલે પતરું ટ ટી કાઢી નાખો અને ટુ ડબલ્યુ ચોંટાડી દો વીન વીન એટલે જીતવું ટીન એટલે પતરું વિન એટલે જીતવું ટુ લગાડ્યું એટલે ક્રિયા પદ છે જીતવાની ક્રિયા છે પતરું કંઈ ક્રિયા નથી પતરું વસ્તુ છે બરાબર આ ટી ડબલ્યુ કાઢી અથવા ટી કાઢી અને આગળ ટી એચ લગાડી દો તો થર્ડ બોલાય થીન બોલી બે જો બોલી બે બે બોલી જોવાનું સારું લાગે બોલો થીન એટલે પાતળું અને ધીન તો ધીન કાંઈ સારું ન લાગે થીન બરાબર અને થીન એટલે પાતળું બરાબર આવડશે ચાલો સ્પેલિંગ જોઈએ છે બધા આગળ એક બીજી વાત કહી દઉં કે મટિરિયલમાં મેં જેટલા સ્પેલિંગ લખ્યા હોય ને પછી અહીંયા હું લખતો હોય ને તો વચ્ચે વચ્ચે મને એની જેવા ઘણા સ્પેલિંગો પાછા યાદ આવતા હોય આપણને કેમ આપણા પપ્પા યાદ આવે મમ્મી યાદ આવે તૈયારી ન કરીએ એટલે મને સ્પેલિંગ પાછા યાદ આવતા હોય એટલે હું વચ્ચે વચ્ચે ક્યારેક બે બે ત્રણ ત્રણ સ્પેલિંગો વચ્ચેના પેટર્ન જેવા લેતો જઈશો એટલે પછી એમ કે પાછા આપણને કે સાહેબ તમે તો ઓલો સ્પેલિંગ કર્યા હોય મટિરિયલમાં નથી તો વિડિયો જોઈ લે એમાં એટલે લખી લે તમને શીખવાડ્યું નથી એવું ન કહેતા બોર વિડીયોમાં છે મટિરિયલમાં પછી ન હોય મટરિયલમાં એને જે હોય એક હોય એટલે ઘણું પછી ફિટ હોય કાંઈ હીટ ન કહેવાનું હોય પછી સીટ ન કહેવાનું હોય બરાબર બીટ ચાલો ફિટ તો એફઆઈટી ફિટ એટલે બંધ બેસતું બરાબર બંધ બેસતું એટલે ફિટિંગ થઈ જાય તેવું તો ફિટ એટલે બંધ બેસતું પછી છે ટુ હીટ એચઆઈટી તો હીટ એટલે ફટકારવું અથવા તો મારવું ફટકારવું લખો ને બેટ દ્વારા આપણે હિટિંગ નથી મેં ઇટિંગ કરી ઇટિંગ નથી કરી ઇટિંગ એટલે તો ખાઈ રહ્યો ઈટ એટલે ખાવું હીટ એચઆઈટી કોહલી છે એ હિટિંગ કરે છે ખબર પડે ને હિટિંગ એચઆઈ ડબલ ટીઆઈનજી હિટિંગ એટલે ફટકારવું કોને દડાને તો ખૂબ બધો ફટકારે દડાને આપણે શું કહે હિટિંગ કરે છે એટલે છક્કા ઉપર છક્કા મારતો હોય તો આપણે એમ કહે કે હિટિંગ કરે છે હીટ એટલે ફટકારવું અથવા તો મારવું મારવું એટલે લાફા મારવા એ નહીં હો હીટ એટલે ફટકારવું મારવું પછી સીટ ટુ એસઆઈટી સીટ સીટ એટલે બેસવું બહુ તો કંઈક આપણે ગયા લેક્ચરમાં આવી ગયું હતું એ સેટ હતું એસઆઈટી સેટ હતું પહોળા એ ઉચ્ચાર વાળો હતો એમાં સેટ સેટ એટલે બેઠો બરાબર આ એનું મૂળ રૂપ આવ્યું સીટ એટલે બેસવું ટુ સીટ એટલે બેસવું ચાલો આને વાંચવાનું છે ઈઝ ઈઝ નથી વાંચવાનું ઈઝ ઈઝ એટલે છે હી ઈઝ તે છે અ બોય ઇઝ એક છોકરો છે માય મધર ઇઝ મારી માતા છે ખબર પડે છે માય ફાધર ઇઝ હવે એવું ન કે આઈ ઈઝ કે હું છું આઈ સાથે એમ આવે આઈ એમ હું છું આ ઈઝની આગળ એચ લગાડી દો એટલે શું થઈ જાય હિઝ બરાબર અને હિઝ એટલે તેનું કર્મ વિભક્તિ છે હેલો ઓબ્જેક્ટિવ કેસ શીખવાડીશ વિભક્તિઓ ત્યારે હો જોડાયેલા રહેજો પછી ન કહેતા કે સાહેબ હું ન કરીએ ન લાગ્યો હો કારણ કે જેને કહેવાય ને કે આ બધું હું તમને અર્ક આપું છું ગુલાબ જાંબુની અંદર આખો અર્ક એ અર્ક આપું છું અને એટલો બધો પાયો કડકડાટ કરાવીશ કે કદાચ એની કોઈ સીમા નહીં હોય તૈયારી કરજો લાભ લઈ લેજો લોકોને પહોંચાડજો અને એમને પણ લાભ અપાવજો હીઝ આ હીઝની આગળ ટી ચોંટાડી દઈ તો ધીઝ થાય ને પણ આને વાંચવાનું શું ખબર ઝ નથી વાંચવાનું હવે હવે સ વાંચવાનું છે ધીસ સમજાણો ઓકે ધીસ એટલે આ ધીસ ઇઝ અ બોર્ડ આ એક પાટિયું છે ધીસ ઇઝ અ વ્હાઇટ બોર્ડ આ સફેદ પાટિયું છે ધીસ ઇઝ નોટ બ્લેક બોર્ડ આ કાળું પાટિયું નથી ધીસ ઇઝ માર્કર આ માર્કર છે આ લખવા માટેની માર્કર ખબર પડે છે આગળ વધી હાલો ધીસ ફાયું બી આઈજી એટલે બીગ અને બીગ હેલો આ તો આખા ગામને આવડતું હોય બસ ક્યાં સાહેબ તો હું લખશે લખવાનું કાંઈ ન હોય જે થતું હોય એ જ હોય બીગ એટલે મોટું બરાબર તો બી આઈ જી બીગ એટલે મોટું એક કામ કરો ને બી છે ને એનું આ જે પેટ છે ને એના આમ ડાબી બાજુ ઉલટાઈ નાખો તો ઢીસું જો ઉલટાઈ નહીં ખૂબ જોવો જોઈએ ટુ ડીગ ડીગ એટલે ખોદવું અરે ખાડો ખોદવો હોય તો આપણે ડીગ એટલે ખોદવું તો તમને અહીંથી ઘણું નવી વસ્તુ શીખવા મળશે ચાલો પી આઈ ટી પીટ પીટ એટલે ખાડો તમારા મનમાં થયું તો હું જ્યારે ઓલું સ્પેલિંગ શીખાડતો ને તો ડીગ એટલે ખોદવું એટલે મેં ગુજરાતીને કીધું ખાડો ખોદો અને ન્યા લોજિંગ લગાડે હે સાહેબ તો ખાડાને શું કહેવાય લે ખાડાને પીટ કહેવાય પીટ એટલે ખાડો તો ડીગ એટલે ખોદવું પીટ એટલે ખાડો બરાબર ચાલો નેક્સ્ટ સ્પેલિંગ પછી છે એચ આઈ એમ હિમ હિમ એટલે તેને અરે આ સંબંધક વિભક્તિ છે જ્યારે કોઈ એક વ્યક્તિનો વસ્તુ સાથે કેમ સંબંધ હોય ત્યારે સંબંધક વિભક્તિનો ઉપયોગ થાય એ વિભક્તિ વિશે વખતે શીખવાડી છે હિમ એટલે તેને સોરી અહીંયા આ સંબંધક વિભક્તિ નહીં પણ કર્મ વિભક્તિ જ છે ઓલું હિઝ આગળ આવી ગયું ને એ સંબંધક વિભક્તિ હતું બરાબર તેનું કોનું તો કે તેનું મારું મારી સાથેનો સંબંધ છે તો હિઝ છે તે ત્યાં સંબંધક વિભક્તિ તો આ કર્મ વિભક્તિ છે ઓબ્જેક્ટિવ કેસ ઓલી રિલે ઓલી રિલેટિવ કેસ હતી ચાલો અહીંયા હિમ એટલે તેને પછી ઈલ આઈ ડબલ એલ ઇલ એટલે બીમાર માંદુ બરાબર આઈ ડબલ એલ ઈલ ઈલ એટલે બીમાર અથવા તો માંદું જો ડબલ્યુ આઈ ડબલ એલ વ્હીલ આ વ્હીલ પાછું મટિરિયલમાં સ્પેલિંગ નહીં હોય આ મને અત્યારે યાદ આવ્યો વીલ એટલે ઈચ્છા શક્તિ ઈચ્છા વ્હીલ એટલે ઈચ્છા બરાબર વસિયત પણ થાય જ્યારે કોઈ વ્યક્તિ મૃત્યુ પામવાના હોય ત્યારે વસિયત લખે વ્હીલ લખે યા આ વ્હીલ ડબલ્યુઆઈ ડબલ એલ વ્હીલ વિલ એટલે વસિયત બરાબર ઈચ્છા એના પછી ટુ બ્રિંગ બી આર આઈ બ્રિંગ એનજી બ્રિંગ એટલે લાવવું બરાબર બ્રિંગ એટલે લાવવું પછી છે બ્રિંગ ઉપરથી સિંગ એસઆઈએનજી ટુ સિંગ એટલે ગાવું ટુ સિંગ એટલે ગાવું અહીંયા ટુ બ્રિંગ બરાબર ક્રિયાપદ હોય તો આગળ ટુ લગાડવાનું પછી છે એસ કાઢ નાખો અને ટી એચ લગાવી દો એટલે થિંગ થિંગ એટલે વસ્તુ એટલે વસ્તુ તો એની ઉપરથી ટી એચ આઈ એન કે વિચારવું આ પાછો પાછું નથી ચાલો કિક કે આઈ સિકકે ટુ કીક કે આઈ સિકકે અને કિક એટલે લાત મારવી તમને ખબર છે કરાટેની અંદર કિક કરે બરા હે તે જે લાત મારે છે એ વખતે તો એને કિક કહેવાય બરાબર પછી છે ટુ પીક કે ટુ પીક એટલે ઊંચકી લેવું પીક એટલે ઊંચકી લેવું બરાબર મનો કે રસ્તા ઉપર જતા હોય અને કોઈ એક વ્યક્તિ ઊભો છે અને એમને વાહન નથી મળતું તો તમે શું કરશો એને પિક અપ કરશો હે તમારી બાઇક ઉપર તમેને અપ એટલે ઉપર અને પીક એટલે ઊંચકી લેશો તમારી બાઇક ઉપર તમે બેસાડીને તેને ઊંચકીને લઈ જશો તમારે નથી ઊંચકવાનો તમારી બાઇકને ઊંચકવાનો છે એટલે ઉંચકીને લઈ જવું તો પિકઅપ આપણે કહેતા પિકઅપ એટલે ઊંચકીને લઈ જવું પછી સ્ટીક એસ ટીઆઈ સી કે સ્ટીક એટલે લાકડી સ્ટીક એટલે લાકડી ચાલો ટુ ડ્રિંક ડી આર આઈ એન કે ડ્રી ડી આર આઈ એન કે ડ્રિંક એટલે પીવું ટુ ડ્રિંક એટલે પીવું આઈ ડ્રિંક વોટર હું પાણી પીવું છું આઈ ડ્રિંક મિલ્ક હું દૂધ પીવું છું તો કોઈ પણ વસ્તુ જ્યારે પીવાની હોય એ ચાહે ચા હોય કોફી હોય ડ્રિંક બરાબર તો આઈ ડ્રિંક સોડા તો હું સોડા પીવું છું આઈ ડ્રિંક મિલ્ક તો ડ્રિંક એટલે પીવું तो आटा बद स्पेलिंगों शीख शीख्या, सित्तेर शीखना सीतेर स्पेलिंग जावा जावाइए नेक्स्ट पची मिल्क एम आई एल के मिल्क एट्ले दूध पची टू गीव जी आई वीई जी आई वीई टू गीव आपवो જો આઈ ગીવ યુ હું તને આપું છું યુ ગીવ મી તું મને આપે છો હી ગીવ હિમ તે તેને આપે છે શી ગીવ હિમ તેણી તેને આપે છે ગીવ એટલે આપવું ટુ લીવ ટુ લીવ લીવ એટલે જીવવું બરાબર લીવ આઈ લીવ ઓન ધ અર્થ હું પૃથ્વી ઉપર જીવું છું બરાબર માય ફાધર ઇઝ લિવિંગ મારા પિતા હવે જ્યારે આના બે અર્થ થાય તું લીવ એટલે વસવાટ કરવો પરમાનન્ટ વસવાટ હોય ને ત્યારે તમારે કોઈ ચોક્કસ જગ્યાએ હંમેશને માટે રહેવાનું હોય ત્યારે પણ લીવ વપરાય તો માય ફાધર ઇઝ લિવિંગ એટ ભાવનગર મારા પિતા ભાવનગરમાં રહી રહ્યા છે માય ફાધર ઇઝ લિવિંગ એટ અહેમદાબાદ મારા પિતા અહેમદાબાદમાં રહી રહ્યા છે આવી રીતે લીવ એટલે રહેવું થાય જીવવું થાય બીજું જો આગળ ટુ નો હોત અને ખાલી એલ હોત ને લાઈવ તો એને લાઈવ વંચાય એલ આઈવી તો એને લીવ નહીં વાંચવાનું લાઈવ વાંચવાનું અને લાઈવ એટલે જીવંત લાઈવ એટલે જીવંત બરાબર લાઈવ પ્રસારણ જીવંત પ્રસારણ બરાબર લાઈવ ટેલિકાસ્ટ જીવંત પ્રસારણ તો ત્યારે લાઈવ વાંચવાનું છે બાકી લીવ વાંચવાનું છે જો પરમેનન્ટ કોઈને રહેવાનું હોય તો લીવ આપણા ઘરે મને કે આપણા માતા પિતા કે ભાઈ બહેન હોય તો એ પરમાનન્ટ રહેવાના હોય પણ આપણા ઘરે આપણા મામા આવે તો એ પરમાનન્ટ ન રહેવાના હોય રહેવાના હોય પણ પરમાનન્ટ નહીં તો એની માટે કાંઈ ખરું હા થોડો સમય રોકાય અને જો એ નીકળી જવાના હોય અથવા ભલે એક મહિને કે એક વર્ષે એક પણ પરમાનન્ટ નહીં લાઈફ ટાઈમ નહીં અને તો એના માટે તમારે સ્ટે શબ્દ વપરાય સ્ટે એટલે રોકાવવું રહેવું નહીં રોકાવું એસટીએ વાય સ્ટે એટલે રોકાવું અને લીવ એટલે રહેવું ખબર પડે છે તો આવી રીતે આ સ્પેલિંગો છે હવે આપણે નેક્સ્ટ ત્રીજી પેટર્ન જોઈએ અને પછી આ વિડીયો લેક્ પૂરો કરશું બરાબર થોડાક સ્પેલિંગ છે હવે એટલે સિત્તેર સ્પેલિંગનો આખો એક સેટ બની જાય બરાબર એટલે સ્પેલિંગ સરસ રીતે હમણાં છે ને હજી એક બે લેક્ચર સ્પેલિંગના આવશે એ સ્પેલિંગો શીખી લેજો એટલે અંગ્રેજી સારું થઈ જશે શબ્દ ભંડોળ હું તમારું અત્યારે કડકડાટ કરાવું છું જેટલું શબ્દ ભંડોળ વધારે એવી તમને વાક્યો બનાવવામાં પછી એવી તમને વાક્યો આપ્યા છે એને સમજવામાં એના ઉચ્ચાર સમજવામાં એના અર્થ કાઢવામાં એ બધી ખૂબ મજા આવશે બરાબર એટલે અત્યારે સ્પેલિંગનું શબ્દ ભંડોળ શીખી લો અને આવી રીતે તૈયારી કરાય આપણે શું કરીએ ડાયરેક્ટ કાળ શરૂ કરે હવે કાળમાં વાક્યો આવી વાક્યો તો ખબર પડવી પડે ને સ્પેલિંગ આવી તો ખબર પડવી પડે હવે એ જ ન ખબર હોય કાળ ભણીને શું ભણશો કાળ પહેલાં ન શીખાય પહેલાં આ શીખાય પહેલાં શું કરાય એબીસીડી પછી હું જો ગુજરાતી શીખો તો શું સર પહેલાં તમે શું શીખો કોકો પછી સ્વર બરાબર પછી વ્યંજન પછી બારક્ષરી પછી પછી તમે શબ્દો બનાવતા શીખશો ને કે ભાઈ મ ગ ન હું તમને અત્યારે શબ્દો બનાવતા શીખવાડું છું કે ડેસ્ક એચ ઈ એન હેન એમ ઈ એન મેન આઈ એન ઇન પી આઈ એન પીન હું તમને અત્યારે ગુજરાતી પ્રમાણે પેટર્નથી અહીંયા અંગ્રેજી શીખવાડી રહ્યો છું સમજણ પડે છે જો આ પહેલાં શીખ અને તમે શું કરો છો ખબર ગુજરાતીમાં ડાયરેક્ટ કે હું સાદો વર્તમાન કાળ શીખું એમ ન શીખાય પહેલાં શું શીખાય શબ્દો શીખાય હું તમને શબ્દો શીખવાડું છું સ્પેલિંગ શીખવાડું છું પછી શું શીખાય વાક્યો શીખાય કે ભાઈ હું રમું છું અને પછી હું તમને કહીશ કે આને કેમ ગોઠવાય અને પછી કાળ શીખાય હ મન ફાવે અંગ્રેજી ન શીખતા અને આ આ પદ્ધતિસરનું કામ કરાવું છું એમ શીખજો લેક્ચરવાઇઝ ખૂબ મજા આવશે અંગ્રેજી એટલી બધી મજા આવશે કે તમે સામેવાળાને કહેશો કોકને કે અંગ્રેજી તો અહીંથી શીખો કારણ કે અઢળક લોકો અંગ્રેજી શીખવાડે છે તમે શીખ્યા હશો અને મજા તમને કેવી આવી તમને ખબર છે ને મારા લેક્ચર જોવો છો ને તમને કેવી મજા આવી તમને ખબર છે બરાબર ચાલો એટલે મારી પાછળ બહુ બહુ મોટો હેતુ છે ઉમદા હેતુ છે અને આખું એક જેને કહેવાય ને કે એકમ પ્લાનિંગ છે ટાર્ગેટ કે આની પછી આ જ શીખાય એની પછી આ જ શીખાય ચાલો આગળ વધીએ એ બધી પછી વાત હવે આપણે ઊ જોઈ લઈએ બરાબર આ ઈ જોયો હવે ઊ અને એ પાછો રસ્વ જોશું ઊ રસ્વ એટલે ટૂંકા ઉચ્ચારવાળા શબ્દો આપણે જોવાના છે બરાબર થોડા ગમતા છે અને પછી સિત્તેર સ્પેલિંગ અહીંયા પૂરા થશે ચાલો બી ડબલ ઓ કે ભલે ડબલ ઓ આવે પણ ઉચ્ચાર ટૂકો કરવાનો છે જેમ કે બુક બુક એટલે ચોપડી બુક એટલે ચોપડી પછી છે લૂક જો એલ ડબલ ઓકે લુક અને આગળ ટુ એટલે તમને ખબર એટલી પડી હશે હવે કે આ મૂળ ક્રિયાપદ છે તો ટુ લુક એટલે જોવું ટુ તો એટલે લગાડીએ છીએ મૂળ છે એટલે બાકી લુક એટલે જોવું બરાબર મેં તમને આગળ કીધું લુક એટ મી તો એમાં એટ હતું અને એનો લુક અહીંયા આવ્યું એટ મી મારી સામે જો ઓકે એલને કાઢીને ટી ચોંટાડીએ અને ડબલ ઓ એમ નામ અને કે નો કે ટૂંક હવે ટૂંક એ મૂળ ક્રિયાપદ નથી એ ટેક છે ને એનું ભૂતકાળનું રૂપ છે ટેક એટલે લેવું અને ટૂંક એટલે લીધું ટી અને કે કાઢ નાખો જી અને ડી ચોંટાડો ગુડ ગુડ એટલે સારું બરાબર જી કાઢીને એસ ટી ચોંટાડો અને પાછળનું બધું એમ નામ સ્ટુડ સ્ટુડ એટલે ઊભો રહ્યો બરાબર ભૂતકાળનું રૂપ છે સ્ટેન્ડનું એના પછી એફ ડબલ ઓ ટી ફૂટ ફૂટ એટલે પગ ચો એ ખરખા સ્પેલિંગ થયા તમારે એટલું ધ્યાન રાખવાનું કોનામ શું છે અને એનું ગુજરાતી ચાલો આગળ હવે ટુ પૂટ પીયુટી ટુ પૂટ એટલે મૂકવું આઈ પૂટ અ પેન હું પેન મૂકું છું તો પૂટ એટલે મૂકવું ફૂલ ફૂલ એટલે ભરેલું બરાબર ધીસ બોર્ડ ઇઝ ફૂલ આ પાટિયું ભરેલું છે પછી ટુ પુલ પીયુ ડબલ એલ ટુ પૂલ ઘણી જગ્યાએ મોટી મોટી ઓફિસોમાં કે પછી કોઈ મોલમાં જાઓને કાચના દરવાજા હોય આપણને ટેવ હોય જૈન સીધો ધક્કો જ મારે પણ બધા ધક્કાથી ન ખુલતા હોય ત્રણ રીતે દરવાજા ખુલે એક તો એને ધક્કો મારીને તો ત્યાં લખ્યું હોય પુષ પીયુએસએચ પુશ એટલે ધક્કો મારો બીજું લખ્યું હોય સ્લાઇડ એસએલઆઈડી સ્લાઇડ એટલે એને સરકાવો એટલે તમે આમ હાથ રાખી અને ડાબી કે જમણી બાજુએ સરકાવશો સ્લાઇડ લેફ્ટ ડાબી બાજુ સરકાવો ડાબી બાજુ સરકાવશો એટલે ઓટોમેટિક દદડિયાથી ખુલી જશે અને પુલના ધકાને જ મારવાના પુલ એટલે ખેંચો તમારી બાજુ ખેંચવાનો છે એટલે પુલ એટલે ખેંચવું જોજો હો આ બધું આ શીખજો આ તો લખ્યું છે પુલ દેખાય છે પુલ અંગ્રેજી નહીં આવડે એટલે આપણે બની જાય ફૂલ એફ ડબલ ઓ એલ ફૂલ એટલે મૂર્ખ તો ઘણા કે ઓલું ફૂલ હતું એ કહ્યું હતું તો કે એફયુ ડબલ એલ એ ફૂલ એટલે ભરેલું બરાબર આપણે ફૂલ ફૂલ બની જઈએ પૂરેપૂરા મૂર્ખ બની જઈએ એફ ડબલ ઓ એલ ફૂલ એટલે મૂર્ખ અને એફયુ ડબલ એલ ફૂલ એટલે ભરેલું પુલ એટલે ખેંચવું યાદ રહી ગયું અને હવે ઓલું મેં પુલ લખી દીધું તો પુશ લખી દો અરે અરે ટુ પુશ ને પુશ એટલે ધક્કો મારવો લ્યો અહીંયા સિત્તેર સ્પેલિંગ પૂરા થયા સિત્તેર કરતાં વધી ગયા છે મેં બે ચાર વધારે લીધા છે એમાં પણ મારા મટિરિયલ પ્રમાણે મારા સિત્તેર અહીંયા થઈ ગયા અને સિત્તેરથી આગળ બરાબર એટલે જે કાંઈ હું તમને મટિરિયલ આપવાનો છું એ મટિરિયલમાં સિત્તેર સ્પેલિંગો હશે બરાબર અને આમાંથી જે બે મેં બે પાંચ વધઘટ સમય યાદ આવ્યો હોય એ વાત અલગ છે મિત્રો આ લેક્ચર જોયા પછી તમને એક રિક્વેસ્ટ એ કરવાની કે તમે શીખો ને તો આજે નોટ પેન લઈને બેસજો અને ખૂબ સારી રીતે ગંભીરતાથી કાળજીપૂર્વક આ બાબતને ધ્યાનમાં લેજો કારણ કે સરકાર છે એ જાહેરાત કરવામાં પાછી પાણી નહીં કરે કરશે ત્યારે હામટી કરી દેશે અને ત્યારે પછી આપણે તૈયારીનો સમય નહીં રહે ખૂબ ગંભીરતાથી આ બાબતને લેજો હું આનંદ કરાવું છું લેક્ચરમાં એ વાત અલગ છે એ તમને કંટાળો ન આવે તમારું માઇન્ડ છે એ ડિસ્ટર્બ ન થઈ જાય સ્ટ્રેસ ન આવે એટલે વચ્ચે વચ્ચે હું તમને આનંદ કરાવતો જાઉં છું પણ સાથે આપણો એક લક્ષ્ય એ રહેવું જોઈએ કે મારે તૈયારી એવી જ જબરજસ્ત કરવાની છે કે હો વાતની એક વાત નોકરીત લાગવી જોઈએ બસ મેરિટમાં મારું નામ આવવું જોઈએ એ માટે થઈ અને જે પ્રમાણે કામ કરાવતા હોય એ પ્રમાણે આ સ્પેલિંગોને બધું એટલું બધું પહેલેથી એટલે માટે શરૂ કર્યું કે મારે અહીંયા ચાર પ્રકારના લોકોને ધ્યાનમાં રાખવાના છે કે જે સાવ બાળકો છે અથવા તો જે વિદ્યાર્થીઓ હજી પોતે અંગ્રેજીમાં પાપા પગલી કરે છે એવા પણ છે કે જે ઘણા મોટા થઈ ગયા છે પોતાને કોલેજ પૂરી થઈ પણ અંગ્રેજીમાં લોચાને કારણે અંગ્રેજી શીખી શક્યા નથી એવા લોકોને ધ્યાનમાં રાખીને એવા લોકો છે કે જે ખૂબ હોશિયાર છે અને એમને માત્ર અમુક વિષયોની જ જરૂરિયાત છે તો એમને અંગ્રેજી શીખવાડવા માટે બની શકે તમારા નજરમાંથી આમાં ઘણી વસ્તુ ન પણ આવી હોય તો એ વસ્તુ પણ તમે શીખી શકો છો બરા અને કેમ આને તૈયાર કરાય એની ટેકનિકો પણ સાથે આપતો જાવશો એટલે એમને પણ ફાયદો થાય તો આવી રીતે સરસ પદ્ધતિસરની મહેનત કરાવું છું તો ખૂબ લોકો સુધી પહોંચાડો અને ગુજરાતમાં મારું જે આ સપનું છે કે મારે દરેક લોકોને ફ્રી શીખવાડવું છે બસ ગણિત અને અંગ્રેજી અને આખું ગુજરાત છે એ ગણિત અંગ્રેજીથી ના જે ડરથી ફ્રી થઈ જાય અને એને એક પણ પ્રકારનો ડર ન લાગે એવી ઈશ્વરના ચરણોમાં પ્રાર્થના કરી અને કુળદેવી માતાજીને યાદ કરી અને આપણો આજનો લેક્ચર પૂરો કરીએ બળબુદ્ધિ શક્તિ આપે સારી એવી પ્રેક્ટિસ કરો અને નામ તમારું મેરિટમાં આવે એવા રૂડા આશીર્વાદ સાથે જય હિન્દ જય ભારત વંદે માતરમ થેન્ક યુ